છોટાઉદેપુર માં શાળાઓ અંગે આઈએએસ ધવલ પટેલ ના રિપોર્ટ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું. વીટીવી ન્યૂઝ ની ટીમ નું રાણીખેડા પ્રાથમિક શાળા માં રિયાલિટી ચેક કરાયું. બાળકોને શાળામાં યોગ્ય શિક્ષણ ન મળતું હોવાનો ખુલાસો થયો છે. શિક્ષકોની બેદરકારીના કારણે શિક્ષણનું સ્તર અહીંયા ઘટ્યું છે તેવું વાલીઓનું કહેવું છે. આઈએએસ ધવલ પટેલે તેમના રિપોર્ટમાં રાણીખેડા પ્રાથમિક શાળાનો ઉલ્લેખ કર્યો હતો. રાણીખેડા બાદ વીટીવી ન્યૂઝની ટીમ જામલી ગામે પહોંચી હતી. જામલી ગામની શાળામાં વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરતા ખુલાસો થયો હતો. કળા પ્રવેશની અંદર સાહેબ આવ્યા હતા બહારથી, હવે કઈક સાહેબ આવ્યા હતા, એમાં કઈક છોકરાઓને પ્રશ્ન પૂછ્યો હતો. અમુક છોકરાઓ તો પ્રશ્ન પૂછ્યો એમાં ગભરાઈ જતા અને અમુક પ્રશ્ન જવાબ બી આપ્યો હતો. હવે એમાં કેવું કે છોરો ટ્રાઈબલ એરિયા છે અમારે, એટલે અમુક છોકરાઓ કેવું ગભરાઈ જાય, કોઈ બી અધિકારીઓ આવી હોય એટલે એકદમ એમનું મગજ એ નહીં થાય. હવે એમાં અમુક કેવું કે ટ્રાઈબલ એરિયા છે એના કારણે અમે છોકરાઓને ધ્યાન આપીશું અને હવે ફરીથી અમે બી ટાઈમ થી ટાઈમ સ્કૂલે મોકલશું અને એમાં થોડુંક અમે બી ધ્યાન દોરીશું, મા બાપ બી ધ્યાન દોરશે, અમે બી ચર્ચા કરીશું, શિક્ષકોને બી કહેશું, હવે એમાં ફરીથી આવું ન થવા દઈએ. જે માનનીય કમિશનર સાહેબ અમારી શાળામાં આવેલા પ્રવેશો દરમિયાન, તો પ્રવેશ પચાસ પછી જે બાળકો આજે લગભગ 40-50 દિવસ પછી બાળકો શાળામાં આવતા હોય છે અને હાલ શરૂઆતના સમયગાળામાં અમે પુનરાવર્તિત કાર્ય કરતા હોય છે કે બાળકોને પુનરાવર્તન મહાવરો સારો થાય એ રીતે અમે કાર્ય કરતા હોય છે અને એમાં જે બાળકો પોતાની જે સરવાળા કે બાદબાકીની એ સમજી નતા શક્યા, પરંતુ જયારે શિક્ષક દ્વારા સમજાય ત્યારે જવાબ આપેલો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધવલ પટેલ આઈએએસ અધિકારી છોટાઉદેપુર જિલ્લાની રાણીખેડા પ્રાથમિક શાળામાં અહીંયા આવ્યા હતા અને તેઓ અહીંયા જે વિવિધ ક્ષતિઓ હતી તેને લઈને રાજ્યના જે શિક્ષણ વિભાગના જે સચિવ છે તેમને રિપોર્ટ કર્યો હતો અને આજે આ શાળાને આપણે સીધી મુલાકાત લીધી છે અને બાળકો સાથે સીધી વાત કરીશું. તારું નામ શું છે? 25-48 કેટલા થાય? કયા ધોરણમાં ભણે છે? આ રાણીખેડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી છે, ધોરણ 7માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી છે. તેને સરવાળાના જે દાખલા છે તેઓ પણ અહીંયા ગણી શકતા નથી. છોટાઉદેપુર જિલ્લાના જે અંતરિયાળ વિસ્તારમાં જે ગામો આવેલા છે ત્યાં શિક્ષણની જે વ્યવસ્થા છે, શિક્ષણની જે ગુણવત્તા છે તે સાવ અથડેલી જોવા મળે છે અને રાજ્યમાં જે શિક્ષણનો જે વ્યાપ વધવો જોઈએ તેની જગ્યા કથળી રહ્યો છે તે અહીંયા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામડાઓમાં અહીંયા દેખાઈ આવ્યું છે. મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના આઈએએસ અધિકારી ધવલ પટેલ છોટાઉદેપુરના રાણીખેડા પ્રાથમિક શાળામાં આવ્યા હતા અને અહીંયા જે વિવિધ ક્ષતિઓ હતી તેની નોંધ પણ લીધી અને સીધી વાત કરીશું. સર, આપણું નામ શું છે? રાજ્યના શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી કોણ? રાજ્યના શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ધિંગડો. અને પ્રાથમિક શાળા જે વિભાગ છે એમાં પ્રાથમિક શાળા આપણી સાથે જોડાયા હતા. આ શાળાના જે શિક્ષક છે તેઓને શિક્ષણ વિભાગના જે માધ્યમિક અને પ્રાથમિક વિભાગ જે શિક્ષણ વિભાગના જે વિભાગ હોય છે તેમાં જે શિક્ષણ વિભાગના જે મંત્રીઓ છે તેમના નામ પણ સ્પષ્ટ આવડતા નથી અને તેમને જ્ઞાનનો અભાવ હોય તેવું અહીંયા સ્પષ્ટપણે સાબિત થયું છે. મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, છોટા.